ના માળા જેવડા ગામની માલપા સાહેબ જેને કાકા નહીં, કુટુંબ નહીં, મામા નહીં, મોહાળ નહીં, દુનિયાની માલપા કોઈ નહીં સાહેબ. તેર વર્ષની દીકરી જેને પાંચ વર્ષનો ભાઈ છે, જેના માં ને બાપ બે નું ગામતરું થઈ ગયું છે સાહેબ, બે માણસ નું ગામતરું થઈ ગયું છે. ગામની પાડોશીની બહેનો દીકરીઓ, જે ડાઈ બેન દીકરીઓ સમજણા હોય, એ દીકરીને બોલાવીને એમ કે બેટા કાલ તારો ભાઈ મોટો થઈ જાય છે, તારા ઘરમાં કાંઈ ન હોય ને તો મારા ઘરેથી લઈ જજે. ઓલા બેન કે તારા ઘરે આમ ન હોય તો મારા ઘરેથી લઈ જજે, ઓલું ખૂટે તો મારા ઘરેથી લઈ જજે. સાહેબ આખાય ગામના ચાર હાથ બેન ને દીકરી, બેન દીકરીના ભાઈ, બે ભાઈ બેનની માથે આખા ગામના ચાર હાથ. પણ સાહેબ એ તેર વર્ષની દીકરીને એમ થઈ ગયું કે મારો ભાઈ કાલ મોટો થઈ જાય છે, આજ ઘોડિયામાં છે ને, કાલ મારો ભાઈ ઘોડે ચડે એવડો થઈ જશે. દીકરી ભાઈને રમાડે, બને એટલું ઘરનું કામ કરે, પણ સાહેબ કોઈ નો કરે એવું મેલડી કરે અને કોઈ નો આપે એવું મારી મેલડી આપે છે. પણ બાપ એ આ દુનિયાની માલિપા પછી મારી રામપરાના આ ભુરિયા વડે બેઠી એ મેલડી હોય તો, જગતની માલિપા જેની હાજરી છે મારી કંડિયા વાળી એ મેલડી હોય તો ભલે સાહેબ. આ કળિયુગની માલિપા દુનિયામાં તમને દુનિયા જાકારો દે ને સાહેબ, તેથી મેલડીના સાનિધ્યમાં વ્યા જજો સાહેબ. દુનિયા આખી તરસોડી દે ને, છેલ્લે એકવાર મારી મેલડીના સાનિધ્યમાં જઈને ઉભા રહેજો સાહેબ. પણ સાહેબ આજ મારે વાત એ કરવી છે, નાની એવી તેર વર્ષની દીકરીને મનની માલિપા એમ પાડોશીની બાયુ ખૂબ એને આવકારો આપે, ખૂબ આશીર્વાદ આપે. બેટા જો ભાઈ રોવે ને, કદીઓ કરે ને, તો તું રોઈશ ને, અમારા ઘરે એને લઈને વહી આવજે, રમાડશું આપણે બધા રમાડશું, કાલ તારો ભાઈ મોટો થઈ જશે. પણ કવિ કે કર્મે લખ્યા કીર્તાર, કોઈના સઠીના ચૂકે નહીં, હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે. સાહેબ એક દી એવો ઉગ્યો કે મારી મેલડીને વાત રાખવી, માં મેલડીને કઈક પરચો પૂરો હોય છે સાહેબ. દીકરી કોડિયાની માલિપા પોતાના ભાઈને હુવારી હાથમાં દોરી છે, બેન હિંચકો નાખે, ભાઈ નિંદ્રાને આધીન બની ગયો, એટલે બેનને એમ થયું કે લાવીને પાણી, અરે પાણી ખૂટી ગયું છે માટલીની માલિપા, મારો ભાઈ થોડીક વાર હોતો છે ને ગામના પાધરમાં જે અવેડો છે ને, આજે હમણાં પાણી ભરીને વહી આવું છું. જેવી ભાઈના ઘોડિયાની જે દોરી હાથમાં હતી ને, દીકરી આમ દોરી હેઠી મેકી અને પાણીયાને જઈ અને પાણીની માટલી લઈ, થોડું જાજુ પાણી હતું, હાથ માલિપા નાખી વીસળી માટલીને આમ ઊંધી કરી પાણી ઢોળી, અને દીકરી માથે પાણીની માટલી મેકીને પગરખા જ્યાં પગરમાં પહેર્યા ને સાહેબ, ત્યાં ઘોડિયાની માલિપા ભાઈ જાગી ગયો, રોવા માંડ્યો સાહેબ. ત્યારે દીકરીને એમ થયું કે લાઈન મારા ભાઈને લેતી જાવ, અહીં કોણ હિંચકો નાખશે. એક હાથે ખાલી માટલી પકડીને, એક હાથે કાંખની માલિપા ભાઈને બિહારી અને ભાઈને લઈ અને ધીમે 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 ડગલા માંડીને ગામના ઉભા ઊભી બજાર, ગામના ચોક હોહરવી થઈને ગામના જાપે જ્યાં સાહેબ અવેડો હતો ત્યાં જઈ અને દીકરી ઊભી રહી ગામની બાયુ હાથની માલિપા શીશણિયા લઈને પાણી સીંચે કૂવાની માલિપાથી. એટલે દીકરીને જોઈ એક ઘડો આ બેને નાખ્યો, એક ઘડો બીજી બેને, ત્યાં માટલી ભરાઈ ગઈ છે. ગામની બેનુએ માથે એંઢોણી મેકાવી, માથે માટલી મેકી, હાથમાં પોતાના ભાઈને કાંખમાં તેડાવ્યો અને કીધું કે બેન ધીમે ધીમે ઘરે જાય. જો બેટા. હા કાકી, હું ધીમે ધીમે જઈશ. પણ સાહેબ હવે વાતની મજા છે. દીકરી બરોબર ગામના પાથરમાંથી ઊભી બજારે ગામના ચોકની માલિપા આવ્યા ને, ત્યાં કોઈ વટે માર્ગુ એને હામો મળ્યો. આવા સમયે દીકરીના પગે થોડીક ઠેસ લાગી, એટલે માથેથી ઘડો જે પાણી ન હતો માટલી થોડીક આમ ઝલકાણી અને ભાઈના માથે પાણી પડ્યું, એટલે ભાઈ રોવા માંડ્યો સાહેબ. ભાઈ રોવા માંડ્યો એટલે ઓલા વટે માર્ગુએ ગામના ચોકની માલિપા બે હાથને આમ લંબાવીને એટલું કીધું કે એ બાપ, એ દીકરી, એ બેટા ઉભી રહે.
दीकरी उभी रही, हाँ काका बेटा अतारो दुबड़ो देह से, नानी उम्र से आवड़ो मोटो माथे पानी नो भार से, केड़नी मालिपा आ कौन से? काका मारो भाई से। अंत्यारे साहेब वटे मार्गो एटलू बोलो, दीकरी बेटा हूँ जो माथे पानी माटली माथी झलकाय से, भाई नी माथे पड़े भाई रोवे से, एना आखा कपड़ा भींजाई गया से, तो तारा मावतर क्या है? मजूरी है क्या से? कोई खेती कामे क्या से? अब भाई ने घरे में की नवाई ने बेटा साहेब तारा मावतर क्या है? खेती कामे मजूरी है क्या से? आटलो शब्द कीधो ने वटे मार्गो दीकरी जेम आरस की मूर्ति एम थोपी गई, बे आंखू बंद थी गई, आंखू ना खूणा भीना थिया, अन दीकरी आंखू उगाड़ी ने एटलू कीधु काका काका मारा मावतर खेती कामे मजूर ये नथी क्या? मारा मावतर तो सेठाना काम करे भैया क्या काका? મારા માવતર ગયા ને કોઈ દી પાછા નથી આવ્યા, મારા માવતર તો શેઠાના ગામતરે વિયા ગયા છે, મારા ભાઈને કોના આધારે ઘરે મે? આહા દીકરીના મોઢામાંથી મિત્રો શબ્દને નીકળ્યા, પણ વટે માર્ગોને આરમ પાર સાતીમાં હોહરવા ગયા, કપડાની ઠેલી વટે માર્ગોની બગલમાં હતી, ઠેલીને પડતી મેકી નીચે બેહી અને દીકરીને બે હાથ જોડીને કીધું, ભય જોકમાયા બેટા દીકરી મને માફ કરી દેજે, તારા દિલને મેં બહુ દુભાયો છે. દીકરીના ખંભે હાથ મેક્યો, નાનો ભાઈ રડતો તો એની માથે હાથ ફેંકી અને વટે માર્ગો સાહેબ રડતા હૃદય હાલ્યાથી હાલી નીકળ્યો છે. પણ હવે વાતની સાહેબ મજા છે, મારી મેલડી શું કરે? દીકરી પોતાના ભાઈને લઈને ધીમે 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 જેને વટે માર્ગોના શબ્દ તારા માવતર ક્યાંય મજૂરીએ ગયા છે, દીકરી રોતી જાય, ધ્રુવકા ભરતી જાય, ધીમે ધીમે પોતાના ખોઈડે જઈ અને ફળિયાની માલપા કેડમાં ભાઈ તેડ્યો હતો ને એને ધણવાક દઈને ધરતી ઉપર હેઠે ઉતારી પાણિયારે જઈ પાણીની માટલી મેકી અને ભાઈને ઘોડિયાની માલપા હુવારીને દીકરી મંડી ગઈ, રોતી રોતી ભાઈના હાલા ગાય છે. ઉપર આભને નીચે ધરતી બે ભાઈ બહેન નું કોઈ નથી છે. પણ જેમ જેમ હિંચકો નાખે, જેમ જેમ હાલા ગાય, એમ એમ ભાઈ બમણું રોવે, બહુ રોયો સાહેબ. એટલે બેન ને એમ થયું કે ભાઈ કદાચ ભૂખ્યો થયો હશે. ઊભી થઈ અને પાણીયારે જઈ અને ખાલી ગ્લાસ લઈને એક પાડોશીના ઘરે જઈને એટલું કીધું ફળિયામાં ઉભા રહીને, કાકી કાકી મારો ભાઈ આજ બહુ રોવે છે, મેં બહુ હાલા ગાયા, બહુ હિંચકો નાખ્યો, કદીએ ચડ્યો છે, કાકી પણ થોડુંક દૂધ દેશો મારા ભાઈ માટે? પણ સાહેબ મારી મેલડી કરે એવું કોઈ ન કરે. ત્યારે એ પાડોશન ની બાઈ મહર કરીને એટલું વેણ બોલી કે હવે ક્યાંય કામે સડી જા, હરામ નું બે ભાઈ બેન કેટલા દી ગામ નું ખાશો, હે ક્યાંય કામે વહી જા, હાંજ પડે કોઈ તને 5-10 રૂપિયા મજૂરી આપશે. સાહેબ આટલો શબ્દ એ પાડોશીના બાઈના મોઢામાંથી નીકળ્યો ને, દીકરી હાથમાં ખાલી ગ્લાસ લઈને ગડગડતી ડોટ મેકીને પોતાના ઘરે પાછી આવી. હો બાપ આવી, પણ દીકરો કાળો દેકારો કરે પોતાનો ભાઈ અને ભાઈને ઘોડિયાની માલિપાથી આમ તેડી અને ભાઈને એમ કહેવા માંડી કે મારા જવતલિયા આજે બહુ કજિયો કર્યો, સાનો રહી જા ને ભાઈ, હું તને ક્યાં લઈને જાઉ? પણ સાહેબ દીકરો રોતો બંધ ન થયો ને ભાઈ, ભાઈ ખૂબ રડ્યો એટલે ધીમે ધીમે ડગલા માંડીને એના ગરીબ ખોઈડામાં નાનો એવો ગોખલો હતો ને એની માલિપા તણ પાખાળું નાનું એવું મારી મેલડીનું હવાક વેચનું ત્રિશુલ હતું ને એ ત્રિશુલની સામે ઊભી રહી અને પોતાના ભાઈને મેલડીના ગોખલા અમે ઊંચો કરીને એટલું કીધું કે હે માં માડી મારા બાપની દેવી એટલે તો મારી મેલડી મારી ગઈડી માં કહેવાય, માં માડી તું કે ને તું મારા ભાઈને લઈને મારા મોહાણમાં વહી જાવ, મારો ભાઈ મારાથી મોટો નહીં થાય માં.
મારો ભાઈ હવે મારાથી મોટો નહીં થાય, હું હિંમત હારી ગઈ, ગામની બાયું મને દૂધ દેતો મેણા મારે મેં હું આને ક્યાં લઈ જાઉં મારે. પણ સાહેબ દીકરીનો નાભીની માલપાથી પોકાર નીકળ્યો ને, જેને વર્ષો વીતી ગયેલા સિંધુરનો ચાંદલો ત્રિશુલ માથે નહીં રહેલો, ખાલી લોખંડનું ત્રિશુલ. પણ સાહેબ દીકરીનો નાભીમાંથી શબ્દ નીકળ્યો ને, ત્યાં તો લોઢાના ત્રિશુલની માલપા મારી મેલડી આવી. બાબો બાબો મારી કંડિયા વાળી મેલડી બાબો ત્રિશુલની માલપાથી સાહેબ મારી મેલડી બોલી દીકરી. હા બોલ બાપ, આજ હું મેલડી બેઠા તું એમ કહેશ કે હું મોહાળમાં વહી જાઉં, ક્યાંય નથી જવાનું. પાડોશનની બાયું એમ કહેશે ને કે કામે લાગી જા, કાલ દી ઉગે એટલે ગમે ત્યાં કામે લાગી જાય છે. પણ મારી મારા ભાઈને ક્યાં ભેગું, દીકરી અહીંથી તું કામે હાલી નીકળ ને, એટલે ઘોડિયાની માલપા તારા ભાઈને હોવારીને મારા ગોખલા સામે ઘોડિયાને આ મેકી અને વહી જાય છે. માડી એને હિંચકો કોણ નાખશે ને, તેથી સાહેબ મારી મેલડી બોલી દીકરી, આ દુનિયાની માલપા કોઈ ન હોય ને એનું હું મેલડી સૌ. હે તારા ભાઈનું ઘોડિયું મારા ગોખલા સામે મેકીને વહી જા, અને એને ગોખલાની માલપા બેઠી બેઠી ફૂંક મારું જો એનું ઘોડિયું ન હાલે તો તારી મેલડી. ત્યારે સાહેબ દીકરી એટલું કીધું કે માડી કોડિયું તારા ગોખલા અમે મેગીન વહી જાઉં, તું ફૂંક મારીને કદાચ મારા ભાઈનો હિંચકો હાલે માનું માં. માડી મારો ભાઈ ઘોડિયામાં જાગી જાય છે ને, તો દેવી રૂપિયા વાળાના છોકરા તો ગુકરાય રમે, મારા ભાઈને રમવા માટે મારા ઘરમાં રમકડા નથી. દેવી કહેવતમાં કીધું છે કે રૂપિયા વાળાના છોકરા તો ઘૂકરે રમે, માડી મારો ભાઈ રોવે ને એટલે હું આ બજારમાં વહી જાઉં, ઓલા બજારમાં વહી જાઉં, ફળિયામાં મારા ભાઈને રમાડું. દેવી મારો ભાઈ ઘોડિયામાં જાગી જાય છે તેને રમાડશે કોણ, મારા ઘરની માલપા રમકડું નથી માં. અને ત્યારે સાહેબ મારી મેલડી બોલી દીકરી, ફૂંક મારું નીચકો હાલે નીથી નહીં, જો કદાચ તારો ભાઈ જાગી જાય ને રોવા માંડે ને. એ દીકરી તો હું આજ તારા બાપની મેલડી તને વર્ષને બંધાવું છું, જ્યારે જ્યારે તારો ભાઈ જાગી જાય છે ને આ ગોખલાની માલપાથી હવા વેતની નાગણી બની અહીંથી ઉતરી, અને તારા ભાઈના ઘોડીએ ચડીને જો ખોયાની માલપા એ રમકડું બનીને એના હાથમાં ન રમું તો તારી મેલડી નહીં.